નમસ્કાર મિત્રો, ધોરણ એક ની અંદર એકમ ત્રણ મને વાહલા મારા બા, તો બે એકમો અગાઉના વિડીયો ની અંદર તમે જોયા હશે. અજબ જેવી વાત છે અને આવે વરસાદ, તો એની શરૂઆત પણ આપણે ગીત ગાન દ્વારા કરી હતી. તો આની એક શરૂઆત નવી પદ્ધતિથી કરીએ, તો જુડકણા ગાન કરીએ આપણે બધા સાથે સાથે ગાજો. દિવાળી તો આવે છે, ગાજો બધા સાથે, બરોબર છે. દિવાળી તો આવે છે, મીઠાઈ કપડા લાવે છે, બાના તે ભાઈ છે, બોલો એ કોણ. તો આ પ્રકારે જુડકણા, બોલો એ કોણ, કોણ લાવે મીઠાઈ કપડા લાવે, તમારા બાના ભાઈને તમે શું કહેશો. બાના એટલે અત્યારની ભાષામાં કહીએ તો તમારા મમ્મીના ભાઈને શું કહેવાય. તો તમને બધાને ખબર જ હશે કે આપણા મમ્મીના ભાઈને શું કહેવાય, મામા કહેવાય, બરોબર છે. આ પ્રકારે તમે બીજું જુડકણું પણ આપણે ગઈ શકીએ છીએ. તો કે મને કહે છે બે, બી બાને કહે છે પા, ભી પપ્પાના તો પપ્પાને તો મોટા ભાઈ કહે, બોલો તે કોણ. તો આપણા પપ્પાને મોટા ભાઈ કહે, આપણી મમ્મીને ભાભી કહે, અને આપણને બેબી કહે દીકરી હોય તો, બરોબર છે. તો અને છોકરો હોય તો બાબુ કહે, તો એ પણ આપણા કાકા. તો આ રીતે બીજા જુડકણા દ્વારા પણ તમે એ ગાઈ શકો છો. સંબંધો જુદા જુદા, તમારા ઘરમાં કોણ કોણ છે, તમે કેટલા જણા રહો છો, બરોબર છે. એ બધી પ્રશ્ન પૂછવા હોય તો હું પૂછું, એના તમે જવાબ આપી શકો છો કે ભાઈ તમારા પપ્પા, તમારા કાકા કોણ છે, એમનું નામ બોલો, બધાના નામ તમે જુદા જુદા પૂછી શકો. તો આ એકમની અંદર આપણે સંબંધો જુદા જુદા, તમારા મમ્મી પપ્પા ભાઈ ભાભી કોને કહેવાય, ફુવા ભાઈ, આ પ્રકારના સંબંધો તમે વાલી તરીકે બાળકને પૂછી શકો. બધા નામ લગભગ બાળકોને આવડતા જ હોય છે, છતાં પણ તમે શું કહો, તમારા ભાઈનું નામ બોલ, તારા ફુવાનું નામ બોલ. તો પહેલા ધોરણમાં દાખલ થતો બાળક પોતાના આજુબાજુના પરિવાર વિશે જાણે, એ માટે થઈને મને વાહલા મારા બા આ એકમ આપેલો છે. પણ એનું વિષયવસ્તુ છે, ચાર નવા મિત્રો બનાવવાના છે. તો આની પહેલા આપણે આઠ મિત્રો નવા બનાવી ચૂક્યા છે. એકમ એકની અંદર ગ મ ન અને ચ, ચાર મૂળાક્ષરોનો પરિચય મેળવ્યો હતો. એકમ બે ની અંદર વ ર સ અને દ, અને આ બંને મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને બીજું શું મેળવ્યું હતું, તો કાનાનો પરિચય મેળવ્યો હતો. ભલે મનમાં થાય વિડીયો જોઈએ ભૂલાઈ ગયું હોય, તો આની બધા પાછળ કાનો લગે તો ગને કાનો ગા, મને કાનો હોય તો શું બોલાય મા, મને કાનો ના, જને કાનો જા, વને કાનો વા, રને કાનો રા, સને કાનો સા, અને દને કાનો દા. હવે આ એકમની અંદર આપણે શું, તો નવા ચાર મૂળાક્ષરો, નવા ચાર મિત્રો મિત્ર બનાવવાના છે. આ બનાવી દીધા બીજા ચાર, તો નવો એક આવશે કલમનો ક અથવા કમળનો ક. તો અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કમળનો ક, બરોબર છે. પેલો અક્ષર છે કમળનો ક, બીજું ચિત્ર મૂકવું હોય તો મૂકી શકાય કાબરનો ક. તો ચિત્ર તમે જુઓ, તમને કાબરનો ક પણ દેખાશે, બરોબર છે. કાબર પણ દેખાય, તો કાબરનો ક. બીજો મૂળાક્ષર છે બ, તો ચિત્રમાં તમે જોઈ શકો છો, અહીંયા જુઓ તો બકરીનો બ. એના પછી આગળ ત્રીજો મૂળાક્ષર લઈએ અ, તો અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અજગરનો અ. તો તમને ચિત્રમાં દેખાતો જ હશે અજગર, ઘણા બધા એ ચિત્રની અંદર જોયેલો હશે, બરોબર છે. એના પછી ચોથો મૂળાક્ષર આપણા માટે છે છત્રીનો છ, તો તમને અહીંયા ચિત્રમાં શું દેખાય છે, છત્રી દેખાય છે. તો અહીંયા છત્રીનો છ. તો ચાર મૂળાક્ષર ફરી વખત એના એક ચિત્ર દ્વારા જોઈએ, તો કે ભાઈ કમળ, તો કમળનો ક, બકરીનો બ, અજગરનો અ, અને છત્રીનો છ. તો ચાર મૂળાક્ષરોનો પરિચય મેળ્યો. પેલો કયો હતો ક, પછી બોલો જો મારી પાસે બધા બ, પછી અ અને છ. હવે એનાથી નવ છે, આ આપ્યો છે અક્ષર, નવ મૂળાક્ષર આપણા મનમાં એમ થાય, તો જેમ અ છે એને તમે કાનો લગાવો તો શું બોલાય આ, બને કાનો લગાવો તો બા. અહીંયા એકમ જ નામ હતું, શું હતું બા, બને કાનો લગાવો, કને કાનો લગાવવા તો કા, છને કાનો લગાવીશું તો છા. તો ફરી વખત એક વખત આને બોલવાનો પ્રયત્ન કરીએ, કાનો લગાવી કા બા આ છા. આગળના મૂળાક્ષરો શીખ્યા બોલીએ તો વા
રા સા દા ગા મા ના ને જા આ રીતે તમે કાનો લગાવીને બોલી શકો. એ જ રીતે આપણે હવે શું લગાવવાનું છે તો અની ઉપર શું છે માત્રા છે અને શું બોલાશે માત્રા. તો ઘણા બધા ગામડાના છોકરા બોલે અને એક માત્રા એ રીતે બોલે એ રીતે આપણે બોલે ફક્ત એ ડાયરી કહે એક માત્રા હોય તો એ. તો આ બારે બાર જે મૂળાક્ષરો આપણે શીખ્યા છીએ ગ મ ન જ વરસદ અને કબ છે બરાબર છે. તો બધાને આપણે માત્રા લગાડી અને બોલવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે માત્રા લગાડીએ બધાને મૂળાક્ષરોને. તો બારે બાર મૂળાક્ષરોનો ઉપયોગ કરી એના આધારે શબ્દ બનાવીએ અને માત્રા લગાડીએ કાનો લગાડીએ. તો ગ ધારો કે એને આપણે એક માત્રા લગાવીએ તો ગને એક માત્રા ઘે બોલાશે. મ છે તો એ પ્રમાણે તમે બધા મારી પાસે પાછળ બોલો મે. ન છે તો ને. જ છે તો જે. વ છે તો વે. ર છે તો રે. અહીંયા સા આપેલો છે તેને એક માત્રા છે તો સે. દ છે તો દે. હવે ચાર મૂળાક્ષરો આપણે નવા શીખ્યા છે તો ક તો એક માત્રા કી. બ તો એક માત્રા બી. અ તો એક માત્રા એ. છ તો એની એક માત્રા છે. તો આ પ્રકારે તમે માત્રા વડે પણ મૂળાક્ષરને બોલી શકો. ગ ગી મ મે ન તો ને. જ જે વ વે ર રે સ સે દ દે ક કે બ બે અ તો એ છ તો છે. હવે આ જ મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આપણે કાનો લગાડીએ અને પેલું લગાડીને બાજુમાં શબ્દ બનાવવાનો પ્રયત્ન કરો. આ નવા ચાર મૂળાક્ષરો છે ક બ અ અને છ એનો ઉપયોગ કરી અને કાનાવાળા શબ્દો પહેલાં બનાવીએ તો આ પ્રકારે બનશે કા ગ બરોબર છે. કા ર બનો ઉપયોગ કરીએ કનો અહીંયા ઉપયોગ કરો કા ગ કા ર કાનો બનાવીએ જો બાર બાગ. તો એના પછી અ દ્વારા બનતા શબ્દો બનાવ્યો અને કાનો લગાડીને તો આગ. બીજો અનો બનાવીએ તો આસન. છ દ્વારા બનાવીએ તો છાબ. તો આ પ્રકારે તમે કાનાવાળા શબ્દો આ ચાર મૂળાક્ષરનો ઉપયોગ કરી કાર કાર બાર બાગ આગ આસન છાબ આવનો પક્ષીનું નામ આવે તો તમે લખી શકો કાબર બરોબર છે. આમાંથી મૂળાક્ષરનો ઉપયોગ કર્યો કા બ ર. તો ફરી એક વખત બધા વાંચ્યું કા ગ કાર બાર બાગ આગ આસન છાબ કાબર. હવે એને એક માત્રા લગાડવાનો પ્રયત્ન કરીએ તો એક માત્રાવાળા શબ્દો જો વને લગાય તો શું લખાય વેર. ચલો ગને મને લગે તો ગમે. એવી રને રનો બનાવીએ તો રમે જમે બરોબર છે. કાનો અને માત્રા બે ભેગા કરીને બનાવીએ તો વેરાન મેદાન. તો આ પ્રકારે તમે માત્રાવાળા શબ્દો એના સિવાય પણ ઘણા બધા માત્રાવાળા બાજુમાં બનાવવાનો પ્રયત્ન કરીએ તો બનાવી શકીએ છીએ. તો અહીંયા બાજુમાં આપણી પાસે જગ્યા છે જેની અંદર આપણે માત્રાવાળા વધુ ને વધુ શબ્દો ને વાંચન કરીએ. તો આગળ આવશે જો આપણે જે ખાઈએ છીએ સેવ. એ જ રીતે દેવ સેવા દેવા. કનો ઉપયોગ કરીએ તો કીવા કેરમ. એ જ રીતે કેસર. તો આ રીતે માત્રાવાળા બીજા ઘણા બધા રેવા બરોબર છે. એવા પ્રકારના શબ્દો તમે માત્રાવાળા તમને બોલતા આવડતા હોય તો જુદા જુદા બારે બાર મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને આ પ્રકારના શબ્દો તમે બોલી શકો છો. ફરી એક વખત ફક્ત અને ફક્ત એક માત્રાવાળા શબ્દોને બોલવાનો પ્રયત્ન કરીએ તો બોલો બધા મારી પાસે વેર.
ગમે રમે જમે વેરાન મેદાન શિવ દેવ સેવા દેવા કેવા કેરમ ઈશ્વર અને રેવા. તો બાળ મિત્રો, બાર મૂળાક્ષરો એને કાણો લગાવવાનો અને માત્ર લગાવવાનો. હવે પછીના એકમની અંદર આપણે નવ શીખીશું, બીજા ચાર નવા મિત્રો બનાવીશું. નવા મિત્રોની સાથે સાથે નવા મિત્રોનો પરિચય એટલે કે ચાર મૂળાક્ષરનો પરિચય મેળવીશું. તમામ બાળ મિત્રો, ખાસ પહેલા ધોરણમાં જે પોતાનો બાળક દાખલ થવાનો છે, 5 વર્ષ પૂર્ણ થઈ ગયા 31 માર્ચે, એવા વાલી પોતાના બાળકને આ વિડીયો ખાસ બતાવે જેથી એમનું બાળક છે એ અભ્યાસની અંદર પાછળ ન રહી જાય. તો તમામ લોકો પોતાની આજુબાજુ રહેતા તમામ બાળકોને વિડીયો બતાવે એવી હું ખૂબ આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.